ગીર સોમનાથ જિલ્લાના ઇન્દ્રોઈ ગામે તાપથી બચવા માટે દીપડો સીમમાં આવેલા એક મકાનમાં ઘૂસ્યો હતો। ઘરના માલિક બહારગામ પ્રસંગમાં ગયા હતા ત્યારે તેમના મકાનમાં દીપડો ઘૂસી જવાની ઘટના બની હતી। ઇન્દ્રોઈ ગામ છે અને મારી વાડીએ બપોરના 2 વાગ્યાના સમયે હું નાવધરા ગામે કુટુંબ પ્રસંગના કારણે ગયેલો બરાબર। હવે ત્યાં મને ફોન આવ્યો કે આપણા ઘરની અંદર દીપડો ઘૂસી ગયો છે। કરતા ટીમ આખી અહીં આવી ગઈ। હવે 2 વાગ્યાની વાત, અત્યારે 4 વાગ્યા સુધીમાં નળિયા ઉસકાવ્યા પતરા, બાકીનો આ સામાન હતો દીપડો ગોધડાની માલિકો અથવા સામાનની પીસે કે દબાઈ ગયો એટલે પતરા ઉસકાવી ને બહાર કાઢવામાં આવ્યો। અરે અહીં પાંજરું રાખ્યું હતું દરવાજામાં, રેસ્ક્યુ કરીને કાઢ્યો। ઘરમાં ઘૂસી ગયેલા દીપડાને પકડવા માટે વેરાવળ ફોરેસ્ટ અને રેસ્ક્યુ ટીમને બોલાવી લેવામાં આવી હતી, જેમાં 4 કલાકની ભારે જહેમત બાદ દીપડાને પાંજરામાં પૂરવામાં ટીમને સફળતા મળી હતી। એમાં એક બપોરના સમયે 2 વાગે દીપડો એક મકાનની અંદર ઘૂસી ગયો છે અને અત્યારે એનું સફળ રેસ્ક્યુ થયું છે અને એને એના દરવાજાની અંદર પાંજરું ગોઠવી અને દીપડાને પાંજરાની અંદર પકડી લેવા। દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં ખુશી છવાઈ હતી। ત્યારબાદ દીપડાને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, ગીર સોમનાથ।